8 વર્ષથી આ સમૂહ લગ્ન પ્રવૃત્તિ સમાજમાં વહેતી મૂકવામાં આવી છે. સમૂહ લગ્નનો એક ઉદ્દેશ છે સમાજને સંગઠિત કરી સુસંસ્કારી બનાવી દૂષિત કરતો રોકે અને એક ઊંચી વિકાસની ગાથા તરફ લઈ જવું, એક ઉદ્દેશના ભાવ સ્વરૂપે આજે સમૂહ લગ્નના માધ્યમ દ્વારા સમાજને એક એમનું વજન મારે મોરબી થઈ ગયું. તાલુકા સમિતિ માતાજી અમે લઈ ગયા વજન થઈ ગયું. સમાજ ચિંતા જેવું મેં લાગ્યું, તમે ડોક્ટર ને અમારા ડોક્ટર ને બતાવ્યું આગળ પડતા અને બાર બીજા બધા ડોક્ટર ને પણ બતાવ્યું. રિપોર્ટ બધા પણ તેને નોર્મલી નીકળ્યા પછી આજુબાજુના બધા એને રમાડવા પણ લઈ જાય છે અને બહુ જ્યાં આને લઈ જાય છે માનવ ને દવાખાને ત્યાં લોકો તેને રમાડવા જ માંડે છે. ડોક્ટર પણ તેમને રમાડવા માંડે છે, તેમના કમ્પાઉન્ડર પણ તેમને રમાડવા માંડે છે. રાજકોટ અમે લઈ ગયા, રાજકોટ પણ તેમને બધા રમાડવા લઈ જાય છે. આ પ્રવૃત્તિને વધુ વધુ વરુણા માટે પ્રતિસાદ મળી ગયો છે અને આ પ્રવૃત્તિનો હેતુ એ છે કે સમાજ સંગઠિત બને, સુસંસ્કારી બને, સુવ્યવસ્થિત બને અને દૂષિત થતો રોકાય એના માટેના ઉદ્દેશ સાથે આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છીએ. તો એમાં સમાજ તરફથી વધુમાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે. આપનું નામ? મારું નામ છે ગોવિંદભાઈ ગણેશભાઈ વરમોરા. શિક્ષર મંદિર ટ્રસ્ટ સમૃદ્ધિ યોજનાના કન્વીનર તરીકે સમાજે મને જવાબદારી સોંપેલી છે, એ જવાબદારી નિભાવી રહ્યો છું. વરમોરા ગ્રુપ ફેમિલી તરફથી એમડી તરીકે જવાબદારી વહેલો છે, એ બદલ હું કામ કર્યા કરું છું. જેવા કે એમએલએ શ્રી મોહનભાઈ એને પણ જાહેરાત કરી કે હવે પછીના મારા ફેમિલીમાં કોઈ પણ લગ્ન થશે તો હું સમૂહ લગ્નમાં જોડાઈશ એવું એક જેન્ટલમેન પ્રોમિસ આપ્યું. તો એનો અર્થ એ થાય છે કે આ સમાજને ઉત્તેજના આપવા માટેની પ્રવૃત્તિ ખરેખર સમાજ સ્વીકૃતિમાં છે અને સમાજ એને વધુમાં વધુ સ્વીકાર કરતો જાય છે અને સમાજને ઉદ્દેશ મળતો જાય છે અને સમાજને દૂષિત થવાને રોકવા માટેની એક ઉમદા પ્રવૃત્તિ ચાલી રહી છે. એમાં સમાજનો પ્રતિસાદ ખૂબ સાંપડી રહ્યો છે. એમાં ઉદ્દેશો એ છે કે સમાજ સંસ્કૃતિમાં. મારું નામ ગોવિંદભાઈ ગણેશભાઈ વરમોરા. વરમોરા ગ્રુપના એમડી તરીકે હું જવાબદારી ભોગવી રહ્યો છું અને એક સમાજના ઉમદા કામના જવાબદારી સ્વરૂપે શિક્ષણ મંદિર ટ્રસ્ટ દ્વારા એક સમૃદ્ધિ યોજના લોન્ચ કરવામાં આવ્યા છે, એની કન્વીનર તરીકેની જવાબદારી વહન કરી રહ્યો છું. તો આ તકે સમાજે સ્વીકારેલી વાતને હું મારા હૃદયમાં એક્સેપ્ટ કરી અને આગળ વધી રહ્યો છું. Oh, man.